नमस्कार, जीएसटीवी में आपनु स्वागत छे। हूँ छु भद्रेश, आप जोई रह्या छो बिजनेस प्लस। अने आजे वात करीए शेर बजारना बीजा दिवसना, सप्ताहना बीजा दिवसमां शेर बजारमां तेजी तरफी माहोल जोवा मळ्यो छे। बेंकिंग अने ऑटो शेरोमां खरीदी अने मार्च क्वार्टरमां कंपनीओनी सारी कमाणीनी अपेक्षाने कारणे भारतीय शेर बजार सतत सातमा दिवसे उपला मथाळे बंद रह्यु छे। तो सेन्सेक्स अने निफ्टीमां सारी एवी तेजी जोवाई छे। आ साथे ज सेन्सेक्स फरी एकवार 60,000 लेवल कूदावी गयो छे, જ્યારે નિફ્ટી 17,700 સ્તર પર બંધ જોવા મળી હતી। અને આ કારોબારમાં બેન્કિંગ, મેટલ, ઓટો, ઓઇલ એન્ડ ગેસ, પાવર તથા ફાઇનાન્શિયલ શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે। જ્યારે આઈટી અને ટેક શેરોમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો। તો બ્રોડર માર્કેટની વાત કરીએ તો બીએસસીનો મિડકેપ અને સ્મોલ કેપ વધારા સાથે બંધ રહ્યા છે। મિડકેપ ઇન્ડેક્સ 0.78% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.40%ના વધારા સાથે બંધ જોવા મળ્યો હતો। તો તેજીના કારણે એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આશરે 1.35 કરોડનો વધારો થયો છે। અને ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 0.52% અને નિફ્ટી 0.53%ના વધારા સાથે બંધ આવ્યો છે। તો સેન્સેક્સ પર નજર કરીએ તો 311.21નો વધારો જોવા મળ્યો છે, જે 60,157.72 પર સેન્સેક્સ બંધ જોવા મળ્યો હતો। અને નિફ્ટીમાં પણ વધારો નોંધાયો છે, 98.30નો વધારો નોંધાયો છે, જે 17,722.30 પર નિફ્ટી બંધ જોવા મળી હતી। હીરો શેર્સ પર નજર કરીએ તો જેમાં કોટક મહિન્દ્રા, જેમાં 87.20નો વધારો જોવા મળ્યો છે, 1,846.50 પર કોટક મહિન્દ્રા બંધ રહ્યો છે। હીરો શેર્સમાં અન્ય એક શેર જેએસડબલ્યુ સ્ટીલ, કે જેમાં 25.10નો વધારો નોંધાયો છે, 713.60 પર જેએસડબલ્યુ સ્ટીલ બંધ રહ્યો છે। અને બજાજ ઓટોમાં 115.80નો વધારો નોંધાયો છે, જે 4,177.40 પર બજાજ ઓટો બંધ જોવા મળ્યો હતો। તો હીરો શેર્સમાં આઈસર મોટર્સનો પણ સમાવેશ થાય છે, જેમાં 83.75ના વધારા સાથે 3,054.26 પર બંધ જોવા મળ્યો છે। અને હવે ઝીરો શેર્સ પર એક નજર કરીએ તો ટીસીએસમાં ઘટાડો નોંધાયો છે, 49.60ના ઘટાડા સાથે 3,213.80 પર બંધ જોવા મળ્યો હતો। અને ઇન્ફોસિસમાં પણ ઘટાડો નોંધાયો છે, જેમાં 21.45ના ઘટાડા સાથે 1,406.15 પર ઇન્ફોસિસ બંધ જોવા મળ્યો છે। તો એચસીએલ ટેકમાં પણ 16.10નો ઘટાડો નોંધાયો છે, જે 1,087 પર બંધ જોવા મળ્યો હતો। અને વિપ્રોમાં 3.05નો ઘટાડા સાથે 370.25 પર વિપ્રો બંધ જોવા મળ્યો છે। તો બિઝનેસ પ્લસમાં આજે માર્કેટની ચર્ચા કરી રહ્યા છે, ત્યારે માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પૂજાબેન ઠાકર। પૂજાબેન, આપનું સ્વાગત છે। પૂજાબેન, સૌથી પહેલો સવાલ, સપ્તાહનો આજે બીજો દિવસ જોવા મળ્યો છે, જેમાં માર્કેટમાં સારી એવી લેવાલી જોવા મળી છે, જેના પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ ઉછાળો નોંધાયો છે। શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ વિશે? માર્કેટમાં અત્યારે ઘણી પોઝિટિવિટી છે, કારણ કે ગ્લોબલી પણ જોઈએ તો અત્યારે યુએસની જે બેન્કિંગ થોડી પરિસ્થિતિ, અનિશ્ચિત વાતાવરણ હતું, એ પણ હવે થોડું સામાન્ય થઈ રહ્યું છે। યુદ્ધનો માહોલ પણ હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે અને પરિસ્થિતિ ધીમે જે રીતે છે, નકારાત્મક સિચ્યુએશન જે હતી એમાંથી હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હોય એવું લાગી રહ્યું છે। એટલે અત્યારે તમામ પોઝિટિવ કારણોના લીધે અત્યારે બજાર પોઝિટિવ છે। પૂજાબેન, આજની મુવમેન્ટના આધાર પર હાલના તબક્કે પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ કે નીકળી જવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ, આપના મતે શું કહેશો? અત્યારે મને એવું લાગે છે કે 17,650 સ્પોટમાં નિફ્ટીમાં જોઈએ, આજનો બંધ છે 17,722નો, 17,650ના સ્ટોપલોસ સાથે ઊભું રહેવું જોઈએ મને એવું લાગે છે। કારણ કે અત્યારે જે રીતે હું ચાર્ટમાં પણ નિફ્ટીનો ચાર્ટ હું જોઉં તો તમામ ઇન્ડિકેટર પોઝિટિવ છે। અત્યારે 50 અને 100ની જે મૂવિંગ એવરેજ હોય એની ઉપર અત્યારે બંધ આવ્યો છે, એ સિવાય પણ હું જોઉં તો એની આરએસઆઈ પણ સારી સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે, એટલે કે ચાર્ટમાં અત્યારે ઘણી મજબૂતાઈ છે અને જે સ્ટ્રક્ચર હોવું જોઈએ ચાર્ટ પેટર્નનું એ પણ ઘણું મજબૂત બતાવી રહ્યું છે। તો એ પ્રમાણે મને લાગે છે કે સ્ટોપ લોસ ને કડક અનુસરણ સાથે તમે જો ઉભારો તો વાંધો નહીં આવે। જી પૂજાબેન, અન્ય એક કોલર જોડાયા છે આપણી સાથે, આનંદભાઈ। આનંદભાઈ, આપનો સવાલ જણાવશું? જી, મેં સિમ્ફોની છે ને બાયટેક માટે બાય કરેલા, હજી રેકોર્ડ ડેટ એનાઉન્સ મને નથી થઈ, ખબર નથી, એમાં 25મી તારીખ લખી હતી પણ હજી સુધી ખબર નથી, અને સિમ્ફોની વેચીને મારે ગોદરેજ કન્ઝ્યુમર લેવા, ગોદરેજ શું આપણે ટાટા કન્ઝ્યુમર?
જો હું ટાટા કન્ઝ્યુમરની વાત કરું તો એનો ફંડામેન્ટલી કંપની ઘણી સારી છે. ટાટા ગ્રુપ ફંડામેન્ટલી ખૂબ સ્ટ્રોંગ છે, એ પ્રમાણે ઘણું સારું છે. અને જો ટાટા કન્ઝ્યુમરનો પર્ટિક્યુલરલી હું ચાર્ટની વાત કરું તો અત્યારે મને ચાર્ટમાં એ બાય સિગ્નલ બતાવે છે. અત્યારે ઘણું એની આરએસઆઈ પણ 53 ની છે, એટલે કે ચાર્ટમાં સારી એવી સ્ટ્રેન્થ છે. અત્યારે એક રેઝિસ્ટન્સ મને જો એમાં લાગતું હોય તો એ નજીકના દિવસમાં, એટલે કે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં તમે 737 નું રેઝિસ્ટન્સ રાખી શકો છો. તમે જે રીતે લોંગ ટર્મ માટે જો ઉભા રહેવા માંગતા હોય તો ઘણો સારો સ્કોપ છે. મને લાગે છે કે ઉપરમાં તમને 770-786 સુધીના ભાવ જોવા મળી શકે એમ છે. બિલકુલ પૂજાબેન, આજની માર્કેટની સ્થિતિ જોતા જે લોકો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય તેમને આપ સલાહ શું આપશો? ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે જે તો મેં જે રીતે વાત કરી કે નિફ્ટીનું 17650 ના સ્ટોપલોસ સાથે જો તમે કડક સ્ટોપલોસને અનુસરતા હોય તો તમારે પોઝિશનમાં ઉભું રહેવું જોઈએ. જો થોડો ઘણો ઘટાડો પણ મળે છે 700 ની નીચે તો પણ તમે બાય ઓન ડીપની સ્ટ્રેટેજી અપનાવી શકો છો. અને સ્ટોક્સમાં જો હું વાત કરું તો અત્યારે બેન્કિંગ સેક્ટર ઘણું સારું છે, એમાં કોટક વધારે સારું પરફોર્મ કરી રહ્યું છે. તો ઇન્ટ્રાડે પરફોર્મર જે હોય એ લોકોએ જેએસડબલ્યુ સ્ટીલ છે, કોટક બેંક છે, ટાટા એલેક્સી છે, આ 3-4 સ્ટોક્સમાં વધુ ધ્યાન રાખવું. જી પૂજાબેન, એક કોલર આપણી પાસે જોડાયા છે, અલ્પેશભાઈ. અલ્પેશભાઈ, આપનો સવાલ જણાવશો. મારી પાસે હિન્દુસ્તાન યુનિલિવર અને હિન્દુસ્તાન ફૂડના શેર છે, બધું લોંગ ટર્મ બેસિસ કેવું છે? જી હિન્દુસ્તાન કયો કીધું તમે મને? જી અલ્પેશભાઈ, ફરી જણાવશો. પૂજાબેન, એમનો અવાજ કટ થઈ ગયો છે, કોલ કટ થઈ ગયો છે. પૂજાબેન, અન્ય સવાલની વાત કરીએ તો શેરબજારને અસર કરનારા પરિબળો આપના મતે કયા કયા છે? અત્યારે જે રીતે ગયા અઠવાડિયે આપણે આપણા ત્યાં પણ આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી જોઈ તો એ પણ જે અનચેન્જ્ડ આવી છે, એનાથી પણ બજારને સારું એવું એક બુસ્ટઅપ મળ્યું છે કે વ્યાજદર વધારવામાં નથી આવ્યો. એક એ અસર કરતું પરિબળ ગયા અઠવાડિયાનું હતું. હવે યુએસમાં ગ્લોબલી જોઈએ તો અત્યારે મને લાગે છે કે બેન્કિંગ પરિસ્થિતિ ત્યાં સામાન્ય થઈ છે, થોડીક હળવી થઈ છે. તો જો હવે આગળની એક હવે જૂન મહિનામાં એમની ફેડની મિટિંગ આવશે, જો એમાં વ્યાજદર નથી વધતો તો પરિસ્થિતિ સામાન્ય રહેશે. પણ જો વ્યાજદર ફરીથી વધે છે તો ફરીથી ત્યાં આગળ થોડું કરેક્શન જોવા મળી શકે એમ છે. પણ ત્યાંનું જે વ્યાજદર વધશે તો એ આપણા માટે ઘણું પોઝિટિવ છે, એ ભારતીય બજાર માટે. તો એ રીતે પણ એક એ પોઝિટિવ પરિબળ છે. તો મને લાગે છે કે અત્યારે વાંધો આવે એવો નથી. અત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય તો એ છે ક્રૂડ ઓઇલની મુવમેન્ટ. ક્રૂડ ઓઇલ જે ગયા અઠવાડિયે આપણે સારો એવો ઉછાળો જોઈ ચૂક્યા છે, એ થોડો કંટ્રોલમાં હોવો જોઈએ. કારણ કે આપણે ક્રૂડ ઓઇલને ઇમ્પોર્ટ કરીએ છીએ, આપણે નિકાસ કરીએ છીએ એની, તો આપણા માટે જેટલું ક્રૂડ ઓઇલ મોંઘું થશે એટલું આપણને થોડું વધારે તકલીફ પડી શકે છે. જી પૂજાબેન, અને કોલર રમેશભાઈ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, આપનો સવાલ જણાવશો. પૂજાબેન, મારે બે શેર વિશે વાત કરવાની છે કે આ ભાવે ઇમામી એક વર્ષ માટે લઈ શકાય અને ટાટા સ્ટીલ એક વર્ષ માટે લઈ શકાય કરંટ રેટ ઉપર? જી ઇમામી લિમિટેડ ની હું પહેલા વાત કરું તો ઇમામી લિમિટેડ અત્યારે મને ચાર્ટમાં થોડો વીક લાગી રહ્યો છે. અને અમે એ રિયલ એસ્ટેટ સેક્ટરમાં અત્યારે વધારે પરફોર્મ કરી રહ્યો છે. એનું જે ડાયવર્સિફિકેશન હોય એ રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધારે છે. તો હું રિયલ એસ્ટેટ સેક્ટરને કાયમ કહેતી હોઉં છું કે હું હાલ પૂરતું અવોઈડ કરું છું. તો હું તમને કહીશ કે ઇમામીમાં તમારે અવોઈડ કરવું જોઈએ. ટાટા ગ્રુપની જો હું વાત કરું તો ટાટા સ્ટીલ ઘણો સારો છે. હમણાં જ મેં વાત કરી કે જેએસડબલ્યુ ઇન્ટ્રાડેમાં જો કોઈ પરફોર્મ કરતું હોય તો એ લોકોને માટે અત્યારે સારી એક પોઝિશન છે. એ પ્રમાણે મેટલ સેક્ટરમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ સેક્ટર શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં પણ ઘણું સારું બતાવી રહ્યું છે. પર્ટિક્યુલરલી ટાટા સ્ટીલની જો હું વાત કરું તો એનો 105 ઉપર બ્રેકઆઉટ લેવલ પડે છે અને આજનો બંધ છે 107, એટલે કે બ્રેકઆઉટ ઉપર એક બંધ એનો પોઝિટિવ આવ્યો છે. પણ હજી બ્રેકઆઉટને માટે બ્રેકઆઉટના કન્ફર્મેશન માટે મને બીજા 2-3 બંધ 105 ઉપર હોવા જોઈએ. જો 2-3 105 ઉપર બંધ આપી દે છે તો પછી એક ક્લિયરલી બ્રેકઆઉટ લઈ લે છે અને પછી તમને એક સારો એવો ઉછાળો જોવા મળી શકે એમ છે, જે 123-125 સુધી જઈ શકે એમ છે. એના માટે તમારે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ને અનુસરવાનું છે 102 ના. બિલકુલ પૂજાબેન, અન્ય એક કોલર ઇન્દુભાઈ આપણી સાથે જોડાયા છે. ઇન્દુભાઈ, આપનો સવાલ જણાવશો. આઈયુસી ના શેર જરા સારા કે બેંક ડિપોઝિટ કેપ એફડી કરી સારી?
મને એક એમનો આઈઓસી નો સંભળાયો છે, પાછળથી એમનો જે બીજો પ્રશ્ન હતો તે મને ક્લિયરલી સંભળાયો નથી. આઈઓસી વધુ સારું કે કેમ એવું એમણે મને પૂછ્યું છે. આઈઓસી નો હું અત્યારે ચાર્ટ જોઉં તો 79 ઉપર એનો એક બ્રેકઆઉટ લેવલ આવે છે અને એનો બંચ અત્યારે 77 રૂપિયા ને 90 પૈસાનો, એટલે કે બ્રેકઆઉટની નજીક બનશે. જે રીતે હમણાં મેં પાછળના સ્ટોક માટે વાત કરી કે જ્યારે બ્રેકઆઉટનું કન્ફર્મેશન આવવાનું હોય તો 3-4 એ બ્રેકઆઉટ લેવલ ઉપર એના 3-4 બંધ આવવા જોઈએ, એટલે કે 79 રૂપિયા ઉપર એના 3-4 બંધ જો આવે છે આઈઓસી ના તો એ બ્રેકઆઉટ લેશે. તો અત્યારે તમારે 4-5 દિવસ થોડીક વેઇટ કરો અને એની મુવમેન્ટ ને ઓબ્ઝર્વ કરો. જો લેવલ ની ઉપર એના બંધ આવે છે તો પછી બ્રેકઆઉટ કન્ફર્મેશન થાય છે અને પછી તમે એક ઉછાળો એક્સપેક્ટ કરી શકો છો જે 84-86 રૂપિયા સુધી જઈ શકે છે અને એના માટે તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ 73 રૂપિયા 40 પૈસાનો. જી પૂજાબેન, અન્ય એક કોલર અલ્પેશભાઈ આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ આપનો સવાલ. મારી પાસે હિન્દુસ્તાન યુનિલિવર અને હિન્દુસ્તાન ફૂડના શેર છે, બંને લોંગ ટર્મ બેસિસ કેવું છે? જી, હિન્દુસ્તાન યુનિલિવર ની હું જો વાત કરું તો એનો ચાર્ટ ખૂબ જ પોઝિટિવ છે. ફંડામેન્ટલી પણ કંપની ખૂબ સારી છે. જ્યારે માર્કેટમાં કરેક્શન પણ આવતું હોય છે તો માર્કેટને એક બેલેન્સ તરીકે જે સેક્ટર કામ કરતું હોય કે ડિફેન્સિવ સેક્ટર તરીકે કામ કરતું હોય કે બજારને ખૂબ પડવા ન દે તો એ સેક્ટર હોય છે FMCG સેક્ટર, અને એમાં હિન્દુસ્તાન યુનિલિવર લીડિંગ પ્લેયર તરીકે કામ કરતું હોય છે. તો એ પ્રમાણે પણ મને ખૂબ સારો લાગે છે, એટલે કે ફંડામેન્ટલી અને ટેકનિકલી પણ હિન્દુસ્તાન યુનિલિવર ખૂબ સારો છે. એટલે તમે મિડ ટર્મ અને લોંગ ટર્મ બંનેમાં તમે એને પ્લે કરી શકો છો. લોંગ ટર્મની દ્રષ્ટિએ જો હું કહું તો મને લાગે છે કે આમાં તમને 2770ના ભાવ જોવા મળી શકે એમ છે. તમે ઘટાડે પણ એને 2400 સુધી ખરીદી શકો છો. જી પૂજાબેન, અન્ય એક કોલર અમૃતભાઈ આપણી સાથે જોડાયા છે. અમૃતભાઈ આપનો સવાલ. યસ બેન, 24 રૂપિયાના ભાવના લીધેલા છે તો રાખું કે વેચી મારું? અને વેદાંતા પણ લીધેલા 300 રૂપિયામાં તો રાખવા કે વેચી મારવા? તમે યસ બેન વિશે પૂછ્યું? જી જી પૂજાબેન. જી, યસ બેંક વિશે જો હું કહું તો પહેલા પણ હું કહેતી આવી રહી છું કે મને હજી પણ યસ બેંકમાં એટલો વિશ્વાસ નથી બેસતો. એક લોંગ ટર્મની દ્રષ્ટિએ હું કહું તો બિલકુલ ન કરવું જોઈએ. હા, જો તમે શોર્ટ ટર્મની દ્રષ્ટિએ કરવા માંગતા હોય તો શોર્ટ ટર્મમાં તમે ઇન્ટ્રાડે અથવા કે અઠવાડિયા 10 દિવસ કે 15 દિવસની પોઝિશન માટે કરવા માંગતા હોય તો તમે કરી શકો છો, પણ હું એના માટે રેકમેન્ડ નથી કરતી. VEDL ની વાત કરું તો વેદાંતાની જોઉં તો મને એ ફંડામેન્ટલી કંપની સારી લાગે છે. કન્ટિન્યુઅસ ડિવિડન્ડ પેઇંગ કંપની છે, ફંડામેન્ટલી સારું ડિવિડન્ડ પેઇંગ કરે છે અને એનું દેવું બિલકુલ પણ નથી, તો એ પ્રમાણે મને એનું કામ સારું લાગી રહ્યું છે. એટલે લોંગ ટર્મમાં તમે વેદાંતાને લઈ શકો છો. યસ બેંકને હું બિલકુલ રેકમેન્ડ નથી કરતી. વેદાંતાની વાત કરું તો લોંગ ટર્મની દ્રષ્ટિએ મને લાગે છે કે આમાં તમે જો ઘટાડે 260 સુધી પણ જો આવે છે તો તમારે એને એવરેજ આઉટ કરવા જોઈએ. ટુકડે ટુકડે તમે એને એવરેજ આઉટ કરી શકો છો. લોંગ ટર્મની દ્રષ્ટિએ મને લાગે છે કે આમાં તમને 290 સુધીના ભાવો જોવા મળી શકે એમ છે. જી પૂજાબેન, અન્ય એક કોલર મહેશભાઈ આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ આપનો સવાલ જણાવશો. હા, મારે રિલાયન્સ પાવર આ ભાવમાં ખરીદાય? રિલાયન્સ પાવર, REL પાવર ની જો હું વાત કરું તો મને નથી લાગતું કે અત્યારે કરવું જોઈએ. એના કરતા બેટર છે કે તમે રિલાયન્સ માં કરો ઇન્વેસ્ટમેન્ટ. રિલાયન્સ માં ઘણી મુવમેન્ટ તમને જોવા મળી શકે એમ છે. જી પૂજાબેન, હમણાં તમે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો બેન્કિંગ સેક્ટર ની, તો હાલના તબક્કે ખાનગી બેંક ના શેર્સ માં રોકાણ કરવું હોય તો કયા બે શેર સજેસ્ટ કરશો આપ? કોટક બેંક અને HDFC બેંક અત્યારે સારું પરફોર્મ કરી રહ્યા છે. ત્રીજી કોઈ ચોઇસ મારી હોય તો એ ICICI બેંક છે. આ 3 સ્ટોક્સમાં તમે ખાનગી સેક્ટરમાં કરી શકો છો. કોટક બેંકની જો હું વાત કરું તો આજે સારું એવું ગેપ અપ આપણે જોયું હતું અને બંધ પણ એનો ઓલમોસ્ટ 5%ની ઉપર બંધ આવ્યો છે, એટલે કે બંધ પણ ઘણો પોઝિટિવ આવ્યો છે. અને નિફ્ટીની કમ્પેરિઝનમાં હું અત્યારે જોઉં તો મને લાગે છે કે બેંક નિફ્ટીમાં સારો એવો ગ્રોથ જોવા મળી શકે એમ છે. તો એ દ્રષ્ટિએ કોટક, ICICI અને HDFCમાં કામ કરવું જોઈએ. જી પૂજાબેન, અને એક કોલર જતીનભાઈ આપણી સાથે જોડાયા છે. જતીનભાઈ આપનો સવાલ જણાવો. મેડમ, JSW એનર્જી જી શું લાગે છે એમાં? જી, JSW એનર્જી ની હું વાત કરું તો એનો ચાર્ટ મને ઘણો પોઝિટિવ લાગે છે. ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે. RSI એની 48ની છે, પણ થોડીક મુવમેન્ટમાં એ મને લાગે છે કે એ ચાર્ટ સ્ટ્રેન્થ પકડી લેશે. અત્યારે હું જોઉં તો ચાર્ટ ઘણો અટ્રેક્ટિવ છે. એનું એક જે બ્રેકઆઉટ લેવલ છે એ 258નું છે. 258 ઉપર જો 3-4 બંધ આપી દે છે તો પછી એ બ્રેકઆઉટ લેશે અને એ વખતે મને લાગે છે કે એની RSI પણ 50 ઉપર જતી રહેશે, એટલે કે ચાર્ટમાં સારી એવી સ્ટ્રેન્થ એ પકડશે. 258 ઉપર જો એ સસ્ટેઇન થઈ જાય છે, 3-4 બંધ ક્લોઝિંગ એના 258 ઉપર આવી જાય છે, તો પછી મને લાગે છે કે એક ઉછાળો જોવા મળી શકે એમ છે. જે 270 અને 270 ઉપર સસ્ટેઇન થાય તો આગળનામાં 282 સુધી પણ જઈ શકે એમ છે.
जी पूजा बेन आप अमारी साथे जोड़ायेला रहेजो। दर्शक मित्रों बिजनेस प्लस में समय थयो एक नानकड़ा विराम नो, विराम बाद आपणे मळीए छीए, चर्चा आपणे आगळ वधारीए। बाद आपनुं स्वागत छे, आप जोई रह्या छो बिजनेस प्लस। पूजा बेन, हमणां आपे विराम पहेला बैंकिंग सेक्टरनी वात करी, तो बैंक निफ्टीमां आगामी दिवसोमां मूवमेंट केवी रहेशे? હું જો બેંક નિફ્ટીનું લેવલ જોઉં તો મને ખૂબ જ પોઝિટિવ લાગે છે અત્યારે ચાર્ટમાં નિફ્ટ એની RSI પણ 61 ની છે, એટલે કે ચાર્ટમાં સારી એવી સ્ટ્રેન્થ બતાવે છે અને એક બાય ઇન્ડિકેશન પણ એમાં આવી રહ્યું છે, એ પ્રમાણે મને સારી એવી પોઝિટિવ લાગે છે। લેવલની દ્રષ્ટિએ હું વાત કરું તો અત્યારે મને 41,860 અને જો 41,860 ઉપર 3-4 બંધ આવી જાય છે અને એના ઉપર સસ્ટેન થાય છે તો મને લાગે છે કે 42,240 સુધી પણ જોવા મળી શકે એમ છે, પણ એના માટે ખાસ સ્ટોપ લોસને અનુસરવાનું છે 40,970। જી પૂજાબેન, એક કોલર રાકેશભાઈ આપણી સાથે જોડાયા છે। રાકેશભાઈ, આપનો સવાલ જણાવો। પણ હિન્દુસ્તાન ફૂડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકાય આ ભાવે? હિન્દુસ્તાન ફૂડની જો હું વાત કરું તો એનો ચાર્ટ મને ઘણો પોઝિટિવ લાગી રહ્યો છે, તમે એમાં લોંગ ટર્મની દ્રષ્ટિએ જો કરતા હોય તો મને લાગે છે કે તમારે કરવું જોઈએ, પણ શોર્ટ ટર્મ કે મિડ ટર્મમાં ટ્રેડિંગ પર્પઝથી ન કરવું જોઈએ। લોંગ ટર્મની દ્રષ્ટિએ કરતા હોય તો તમે થોડો ઘણો ઘટાડે પણ એવરેજ આઉટ કરી અને કામ કરી શકો છો, થોડા ઘણા સ્ટોક SIP કરવું હોય તો પણ કરી શકો છો। જી પૂજાબેન, બેન્કિંગ શેરની વાત કરીએ તો SBI ના શેર અંગે આપનું મૂલ્યાંકન? SBI ની જો વાત કરું તો એ PSU સેક્ટરમાં સારું પરફોર્મ કરતી કંપની છે। બેંક ઓફ બરોડા અને SBI મને PSU સેક્ટરમાં પસંદ છે। અત્યારે હું જો એની વાત કરું તો એની સ્ટ્રેન્થ સારી બતાવી રહ્યું છે, 52 RSI છે અને એનું બ્રેકઆઉટ લેવલ 527-530 પાસે પડે છે અને એનો બંધ પણ 532નો આવ્યો છે। મને લાગે છે કે એક બે દિવસ ઓબ્ઝર્વ કરો, જો બ્રેકઆઉટ લેવલની ઉપર સસ્ટેન થાય તો પછી બ્રેકઆઉટ કન્ફર્મેશન પછી મને લાગે છે કે એક ઉછાળો હોવો જોઈએ અને એ મને લાગે છે કે 565 સુધી જઈ શકે છે, એના માટે જો સ્ટોપ લોસ ને અનુસરવાનું હોય તો એ 570 છે। જી પૂજાબેન, અન્ય એક કોલર રમેશભાઈ આપણી સાથે જોડાયા છે। રમેશભાઈ, આપનો સવાલ જણાવો। આપણો બજાર હિન્દુસ્તાન સુગર 500 શેર મે 13 રૂપિયા 50% ભાવે લીધેલા છે અને રેણુકા સુગર 46 રૂપિયા 1000 છે અને અદાણી પાવર 594 છે, ત્રણેયનો જવાબ આપવી નથી। અદાણી પાવર, રેણુકા સુગર અને બજાર હિન્દુસ્તાન સુગર। જી, પહેલા હું બજાજ હિન્દુસ્તાનની વાત કરું તો એનો ચાર્ટ મને ઘણો પોઝિટિવ લાગી રહ્યો છે, ચાર્ટમાં સારી સ્ટ્રેન્થ પણ છે અને બ્રેકઆઉટની ઉપર એણે 3-4 બંધ આપી દીધા છે। એનું બ્રેકઆઉટ લેવલ હતું 13.31 રૂપિયા અને બંધ આવ્યો છે 14નો, ઘણો પોઝિટિવ લાગી રહ્યું છે। પહેલા લેવલની દ્રષ્ટિએ જોઉં તો ફર્સ્ટ ટાર્ગેટ મને લાગે છે કે 16 રૂપિયા સુધીનો હોઈ શકે, 15.70 રૂપિયાથી તે લઈને 16 રૂપિયાનો, એના ઉપર જો સસ્ટેન થાય છે તો પછી તમને 17.70 રૂપિયા સુધી શોર્ટ ટર્મમાં જઈ શકે છે। લોંગ ટર્મની દ્રષ્ટિએ કરતા હોય તો મને લાગે છે કે તમારે એને પકડી રાખવા જોઈએ, 22 રૂપિયા સુધીનો ભાવ આવી શકે એમ છે। રેણુકાનો જો ચાર્ટ જોઉં તો રેણુકાનો ચાર્ટ પણ મને ઘણો પોઝિટિવ લાગે છે, સુગર સેક્ટરમાં અત્યારે સારી મુવમેન્ટ છે, એ પ્રમાણે એક બાય ઇન્ડિકેશન બને છે। રેણુકાનું લેવલ હું જોઉં તો 45 રૂપિયા ઉપર એનું બ્રેકઆઉટ હતું, આને પણ 3-4 બંધ 45 ઉપર ઓલરેડી આપ્યું છે, એટલે કે બ્રેકઆઉટ કન્ફર્મેશન થઈ ગયું છે। પહેલા ટાર્ગેટની દ્રષ્ટિએ હું જોઉં તો મને લાગે છે કે 91.50 રૂપિયા સુધી એ જઈ શકે છે, એના ઉપર જો સસ્ટેન થાય તો પછી તમને 97 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી શકે એમ છે અને એ વખતે તમારે સ્ટોપ લોસને જો અનુસરવાનું હોય તો એ 47 રૂપિયાનો સ્ટોપ લોસ બને છે। અદાણી પાવરની જો હું વાત કરું તો અદાણી પાવરનો પણ ચાર્ટ મને પોઝિટિવ લાગે છે, પણ એક બે દિવસ એમાં વેઇટ કરો, એનું બ્રેકઆઉટ લેવલ છે 202.52 રૂપિયાનું અને આજનો બંધ છે 194નો, એટલે કે શોર્ટ ટર્મમાં તમે 202ના ટાર્ગેટ સાથે કામ કરી શકો છો, પણ જો 202 ઉપર 3-4 બંધ આપે પછી જ એ બ્રેકઆઉટ લેશે, એ બ્રેકઆઉટ કન્ફર્મ માટે તમારે વેઇટ કરવી જોઈએ। જી પૂજાબેન, અને એક કોલર કિરીટભાઈ આપણી સાથે જોડાયા છે। કિરીટભાઈ, આપનો સવાલ જણાવો। હા પૂજાબેન, મારી પાસે બજાજ ઓટો પડ્યા છે તો અત્યારે રાખું કે ભાવ એવો તો કાઢી નાખું? બજાજ કયો કીધો સર તમે? બજાજ ઓટો। બજાજ ઓટો, હા બજાજ ઓટો। બજાજ ઓટો ને જો હું ચાર્ટ જોઉં તો મને ઘણો પોઝિટિવ છે અને હું લોંગ ટર્મમાં પણ એને રેકમેન્ડ કરતી હોઉં છું, તમે સ્ટોક SIP પણ આમાં કરી શકો છો। ફંડામેન્ટલી કંપની ખૂબ સારી છે અને ટેકનિકલી પણ અત્યારે સારું એવું ગ્રોથ બતાવી રહ્યો છે, કન્ટિન્યુઅસ અપટ્રેન્ડમાં છે, RSI પણ 75ની છે, એટલે કે હવે એક સ્પીડ પકડશે, ચાર્ટમાં સારી સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે। મને લાગે છે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં પણ હું જોઉં તો મને 4250 સુધીનો ભાવ લાગે છે અને લોંગ ટર્મમાં જે તમે સ્ટોક SIPની વાત કરી કે પોર્ટફોલિયોમાં રાખી શકાય તો મને 4800 સુધીનો ભાવ લાગે છે અને એના માટે મારે જો સ્ટોપ લોસ ને અનુસરવાનું હોય તો લોંગ ટર્મ ની દ્રષ્ટિએ મારો સ્ટોપ લોસ 4100 નો બને છે। જી પૂજાબેન, અને કોલર રમેશભાઈ આપણી સાથે જોડાયા છે। રમેશભાઈ, આપનો સવાલ જણાવો। મારી પાસે જૈન ઇરિગેશન 32 રૂપિયાના ભાવના છે, તો એને જાળવી રાખું કે વેચી દઉં આ ભાવે?
જૈન ઇરિગેશન એક બજેટ પર્ટિક્યુલર શેર છે કે બજેટની વખતે એમાં મુવમેન્ટ આવતી હોય છે, પછી ધીમે ધીમે એની મુવમેન્ટ ઓછી થઈ જતી હોય છે, પણ ફોર અ ચેન્જ અત્યારે એક સારો ઉછાળો એમાં આપણે છેલ્લા 15-20 દિવસમાં પણ જોયો છે. એ પ્રમાણે મને લાગે છે કે એની મુવમેન્ટ અત્યારે એક પોઝિટિવ બની છે. RSI પણ 62ની છે એટલે કે ચાર્ટમાં સારી સ્ટ્રેન્થ બતાવે છે. અત્યારે હું જોઉં તો મને એક એનું લેવલ પડતું હોય તો નીચે તમારે ખાસ સ્ટોપ લોસને ધ્યાનમાં રાખવાનો છે અને એ 32 રૂપિયા 70 પૈસાનો સ્ટોપ લોસ બને છે. તમે આ 32 રૂપિયા 70 પૈસાના સ્ટોપ લોસ સાથે જો શોર્ટ ટર્મ તો મિડ ટર્મમાં પણ ઉભા રહેશો તો મને લાગે છે કે તમને આમાં 42 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી શકે એમ છે. 42 ઉપર જો એ પ્રોપરલી સસ્ટેન થાય તો પછી આગળનો ઉછાળો તમને જોવા મળી શકે, તો એ વખતે આપણે ફરીથી તેને રિવ્યુ કરી લઈશું. જી પૂજાબેન, અને એક કોલર આશાબેન આપણી સાથે જોડાયા છે. આશાબેન, આપનો સવાલ જણાવો. બજાજ 300 ના ભાવના લીધા છે, લોસ બુક કરો કે રાખવા? જો તમે લોંગ ટર્મની દ્રષ્ટિએ એને લીધો હોય તો મને લાગે છે કે તમારે રાખવા જોઈએ. શોર્ટ ટર્મની દ્રષ્ટિએ તમે ટ્રેડિંગ પર્પઝથી કર્યું હોય તો જ તમારે એક્ઝિટ પોઝિશન લેવી જોઈએ. લોંગ ટર્મની દ્રષ્ટિએ બજાજ ફિનસોમાં મને નથી લાગતું કે કોઈ તકલીફ હોય. બજાજ ફિનસો હોય કે બજાજ ફાઇનાન્સ હોય, બંને લોંગ ટર્મ દ્રષ્ટિએ સારા છે. અને એમાં લોંગ ટર્મની દ્રષ્ટિએ પોર્ટફોલિયોમાં રાખવા માટે તમે એને સ્ટોક SIP તરીકે પણ કરી શકો છો. જે રીતે મેં લાંબા ગાળા માટે રેકમેન્ડ કર્યું છે તો હું તમને લાંબા ગાળાની દ્રષ્ટિએ મને લાગે છે કે આમાં તમને 1800 સુધીના ભાવ જોવા મળી શકે એમ છે લાંબા ગાળે, અને એના માટે તમે ઘટાડે પણ સ્ટોક SIP કરી શકો છો. જી પૂજાબેન, રિલાયન્સના રોકાણકારોને આપ સલાહ શું આપશો? રિલાયન્સ ફંડામેન્ટલી કંપની સારી છે, કોઈ એવી તકલીફ નથી, અને માર્કેટ ની જોડે સારી એવી ઉછાળો અને ઘટાડો બતાવતો હોય છે. તો શોર્ટ ટર્મની દ્રષ્ટિએ કદાચ જો થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવે, પણ એ લાંબા ગાળાની દ્રષ્ટિએ તો મને બોટમ ફિશિંગ માટેની એક ઓપોર્ચ્યુનિટી લાગતી હોય છે. તો એ પ્રમાણે હું કહીશ કે લાંબા ગાળાની દ્રષ્ટિએ અને શોર્ટ ટર્મમાં પણ ટ્રેડિંગ પર્પઝથી પણ બંને રીતે રિલાયન્સ ખૂબ સારો છે. અત્યારે એક બાય ઇન્ડિકેશન એમાં આવે છે, અને જે મને લાગે છે કે ઉપરનામાં 2370 અને 2370 ઉપર સસ્ટેન થાય તો 2410 સુધીના ભાવ મિડ ટર્મ સુધીમાં તમને બતાવી શકે એમ છે. એના માટે મિડ ટર્મ એટલે કે મહિના સુધીનો ટાઈમ પીરિયડ કહી શકાય. જનાબેન, અને ઇન્ફોસિસના શેર અંગે આપનું માર્ગદર્શન? જી, ઇન્ફોસિસ પણ ફંડામેન્ટલી કંપની સારી છે અને ટેકનિકલી પણ અત્યારે સારો એવો ઉછાળો એમાં જોઈ ચૂક્યા છે આપણે. અત્યારે મને લાગે છે કે એમાં જો લેવામાં આવે તો તમે 1380 ના સ્ટોપ લોસ સાથે કામ કરી શકો છો. ઉપરનામાં 1428 અને 1445 સુધીનો ભાવ શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં જોવા મળી શકે. જી પૂજાબેન, આવતીકાલનું માર્કેટ આપના મતે કેવું રહેશે? સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી આપના મતે કયા લેવલે જોવા મળી શકે? જી, નિફ્ટીની પહેલા વાત કરું તો મને એવું લાગે છે કે એમાં 17840 એક રેઝિસ્ટન્સ છે, અને જે રીતે મેં પહેલા વાત કરી કે નીચેનામાં 17650 એ થોડું દૂર થાય, તો એના માટે અત્યારે 17680ના સ્ટોપ લોસ સાથે કામ કરી શકાય. બેંક નિફ્ટીની જો હું વાત કરું તો જે રીતે મેં પહેલા વાત કરી કે 41840 મને એક લાગે છે રેઝિસ્ટન્સ તરીકે, અને નીચેનામાં અત્યારે હું જોઉં તો 41000નો સાયકોલોજીકલ સપોર્ટ આ અઠવાડિયા માટે ગણી શકાય. જી પૂજાબેન, આજે જે સ્ટોક અંગે આપણે ચર્ચા કરી તેમાં આપની કોઈ આપણું કોઈ કંપનીમાં રોકાણ ખરું? મારું કોઈ પણ સ્ટોકમાં રોકાણ નથી, પણ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોઈ શકે અને ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે, તો હું તમામ દર્શકોને કહીશ કે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો. જી પૂજાબેન, સવાલોના જવાબ અને જે કોલર્સને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને આ ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, બિઝનેસ પ્લસમાં આજે આ ચર્ચા અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું આવતીકાલે માર્કેટ વિશેની માર્ગદર્શન આપવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.